यही संकल्प हमारा, यही संकल्प हमारा, देवता बने बने यह धरती सर्व संकल्प हमारा। विचार क्रांति अभियान इसी को कहते युग निर्माण, यही संकल्प हमारा, यही संकल्प हमारा। नवयुग निर्माणी ऋषि चिंतन चैनलमां आप सौनું હાર્દિક સ્વાગત છે। યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું। મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘ દ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી, પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે, જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે। તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન અંશદાન જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે। તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજનો વિષય છે પાપની કમાણીનું સાચું સુખ નથી મળતું। પાપની કમાણી ઘરમાં આવતી તો જણાય છે, પરંતુ જવા માટે પણ એને 1000 પગ આવી જાય છે। તેને ભોગવનાર એટલા શોખીન અને ઉડાવ બની જાય છે કે તેની જરૂરિયાતો ક્યારેય પૂરી થતી નથી। તમે કમાતા કમાતા થાકી જાઓ, પરંતુ સંતાનોનો ખર્ચ કરતા થાકતા નથી। પાપની કમાણી કરનારા આરામથી રહી શકતા નથી, કેટલાકને તો ખાવાનું પણ મળતું નથી અને આખી જિંદગી મુશ્કેલીમાં પસાર થાય છે। તે લોકોનો બાહ્ય ઠાઠમાઠ એટલો બધો વધી જાય છે કે તેમની પાસે કશું બચતું નથી। જ્યારે કોઈ લગ્નનો ખર્ચ આવી પડે તો આવા લોકોએ ઉધાર લઈને કામ ચલાવવું પડે છે। પોતાની જૂઠી ઇજ્જતને સાચવવા તેમને ખૂબ પૈસાની જરૂર પડે છે। આ રીતે દેવાદાર બની જવાથી આખી જિંદગીઓમાં પસાર થાય છે। તેનાથી ઉલટું પાપની કમાણીથી દૂર રહેનાર ઘણા લોકો સારી સ્થિતિમાં જોવા મળે છે। આ રીતે વિચારતા એ જ સમજાય છે કે પાપની વધારે કમાણા સુખી હોતો નથી કે નીતિથી કમાનાર સંતોષી માણસ દુખી હોતો નથી। સુખી અને દુખી
બંને દેખાવમાં તો સરખા જ લાગે છે, પરંતુ આત્મસુખ જેની શાંતિ કહીએ છીએ તે પાપની કમાણી કરનારના ભાગ્યમાં હોતું નથી. આ વાત જગ જાહેર છે. અખંડ જ્યોતિ ઓગસ્ટ 1957 પેજ 31 અને 32. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.